हेलो फ्रेंड्स, विज्ञान अने टेक्नोलॉजी नी वीडियो सीरीज में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, लास्ट विडियो नी अंदर अपने चेप्टर नंबर 14 नी अंदर अभ्यास करता था ऊर्जा ना स्त्रोतो। एमा लास्ट विडियो नी अंदर अपने परंपरागत ऊर्जा ना स्त्रोतो नी अंदर बे ऊर्जा स्त्रोतो विषे माहिती भणी चूक्या छे, बराबर ने? तो के हा, बे ऊर्जा स्त्रोतो छे એની માહિતી આપણે લાસ્ટ વિડિયોની અંદર પૂર્ણ કરી હતી। હવે એ ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની અંદર ત્રીજો ઉર્જા સ્ત્રોત આવે છે જળ વિદ્યુત પ્લાન્ટ। આ જળ વિદ્યુત પ્લાન્ટને હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ કહેવામાં આવે છે। તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો એની અંદર જળ વિદ્યુત પ્લાન્ટ પણ આપેલું હોય અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ આપેલું હોય છે। તો આ જળ વિદ્યુત પ્લાન્ટની અંદર જે જળાશયો છે, બંધો છે, એ પાણીની સ્થિતિ ઉર્જા અથવા તો ગતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે। પાણીની અંદર સંગ્રહિત થયેલી જે સ્થિતિ ઉર્જા છે એની મદદથી ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, અથવા તો પાણીની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। પરંતુ આપણા દેશની અંદર એવા જળપ્રપાતો એટલે કે ધોધ, આ ધોધની સંખ્યા ખૂબ ઓછી છે, એટલા માટે આ જળ વિદ્યુત પ્લાન્ટ છે એ જળ વિદ્યુત પ્લાન્ટને કોઈ ઊંચા ડેમો સાથે સાંકળી દેવામાં આવ્યા છે। છેલ્લી સદીની અંદર આખી આખા વિશ્વની અંદર જે આ બંધો છે એ બંધોની જે પ્રક્રિયા છે ખૂબ વધારે છે, એટલે કે ઘણા બધા બંધો છે એ આખા વિશ્વમાં છેલ્લી સદીમાં બાંધવામાં આવ્યા હતા। આપણા દેશની અંદર ભારતમાં આપણી જે ઉર્જાની માંગ છે એ માંગમાંથી ચોથા ભાગનો જથ્થો એટલે કે 25% જથ્થો છે એ આ જળ વિદ્યુત પ્લાન્ટમાંથી પૂરો પાડવામાં આવે છે। યાદ રાખજો કે આપણે જે ઉર્જાની જરૂરિયાત છે, જે ઉર્જાની માંગ છે એ જથ્થો એટલે 100% થયો। હવે એમાંથી કેટલો જથ્થો જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે તો ચોથા ભાગનો જથ્થો અથવા તો 25% જેટલો જથ્થો છે એ જળ વિદ્યુત પ્લાન્ટમાંથી પૂરો પાડવામાં આવે છે। આ જળ વિદ્યુત પ્લાન્ટમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ જે પાણીનો પ્રવાહ હોય છે એ પાણીના પ્રવાહને જળાશયોની અંદર રોકી દેવામાં આવે છે, એટલે કે ભેગો કરવામાં આવે છે। હવે આ બંધ છે, જળાશયો છે, નદીઓ છે, નાળા બંધ બાંધી દીધા એટલે પાણીનો પ્રવાહ શું થાય તો કે રોકાઈ ગયો। બંધો બાંધી અને પાણીનો પ્રવાહ છે એને રોકવામાં આવે છે અથવા તો સંગ્રહ કરવામાં આવે છે। આડો બંધ છે એટલે પાણી ભરાતો જશે અને ધીરે ધીરે થઈ અને પાણીની જે સપાટી છે એ સપાટી ઉપર આવતી જાય છે, અને પાણીનો પ્રવાહ જો આવતું હતું પાણી એટલે વહેતું હતું ત્યારે ગતિ ઉર્જા ધરાવતું હતું, પણ આડો આપણે બંધ બાંધી દીધો એટલે આ ભાગમાં પાણી સંગ્રહિત થઈ જાય છે, એટલે બંધો બાંધી અને પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે। ડેમની સપાટી પાણીથી આખી આખી ભરાઈ ગઈ પછી જે ઊંચાઈ પર રહેલું પાણી છે એને પાઇપલાઇનો દ્વારા નીચે સુધી વહેવડાવવામાં આવે છે। આ પાઇપલાઇન છે એની બાજુમાં એક ટર્બાઇન ગોઠવેલું હોય છે, એટલે શું થશે તો કે ઊંચો બંધ છે, બંધની અંદર પાણી ભરેલું છે, હવે પાઇપલાઇન દ્વારા એ પાણીને નીચે સુધી વહેવડાવવામાં આવે છે, નીચે ગોઠવી દેવામાં આવે છે ટર્બાઇન, એટલે ઉપર રહેલું પાણી દબાણ કરશે એટલે પાણી ફોર્સથી આવે છે, એકદમ દબાણપૂર્વક આવે છે, જેના કારણે નીચે જે ટર્બાઇન રાખેલું હોય છે એ ટર્બાઇન શું થાય તો કે ફરે છે અને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। આ જે જળાશયો છે અથવા તો ડેમ છે એ દર વર્ષે ભરાય છે, શા માટે? તો કે દર વર્ષે વરસાદ છે એ આવે છે, દર વર્ષે વરસાદ આવે એટલે ફરી પાછું જળાશય ભરાઈ જાય છે। તો આ જે ઉર્જા સ્ત્રોત છે એ ઉર્જા સ્ત્રોત ખૂટવાની સંભાવના છે ને? આપણે અગાઉ અશ્મિભૂત બળતણ જોઈ ગયા હતા, એની અંદર આપણે એવું ભણ્યા હતા કે અશ્મિભૂત બળતણ ભવિષ્યની અંદર ખૂટી જાય તેવી સંભાવનાઓ રહેલી છે, પણ આ જે જળ વિદ્યુત પ્લાન્ટ છે એ જળ વિદ્યુત પ્લાન્ટ સતત ને સતત કાર્યરત રહે છે, શા માટે? તો કે દર વર્ષે વરસાદ વરસે છે અને જળાશયો પાછા ભરાઈ જાય છે,
જેથી કરી અને આપણે સતત ને સતત એમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. એટલે હવે આપણે એવી કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આ પ્લાન્ટ દ્વારા, હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા આપણે સતત ને સતત ઉર્જા મેળવી શકીએ છીએ. પણ જ્યાં મોટી નદીઓ ઉપર બંધોનું નિર્માણ કરવામાં આવે છે, બંધોનું બાંધકામ કરવામાં આવે છે, એની સાથે સાથે ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાય છે. હવે આ બંધ છે એ અમુક વિસ્તારની અંદર જ, દરેક જગ્યાએ બંધ બાંધી શકાતા નથી, અમુક વિસ્તારની અંદર જ આ બંધોનું નિર્માણ થઈ શકે છે. તો એ કેવા વિસ્તારો હોવા જોઈએ? તો કે ટેકરીવાળા વિસ્તારો હોવા જોઈએ. જે સપાટ જમીન હોય ત્યાં આપણે બંધનું નિર્માણ કરી શકતા નથી, પણ ઢોળાવવાળો પ્રદેશ હોય, ટેકરીવાળો વિસ્તાર હોય, એ જ ભાગમાં બંધનું નિર્માણ કરી શકીએ છીએ. શા માટે? તો કે ટેકરીવાળો પ્રદેશ છે, એ ટેકરીવાળો પ્રદેશની ફરતી બાજુ છે આપણે અર્ધચંદ્રાકાર રીતે, એટલે કે અર્ધ વર્તુળાકાર દિવાલ કરી દઈએ, તો એ જે આખે આખો ભાગ છે, એક સાઈડ તો ટેકરીવાળો વિસ્તાર હતો અને ત્રણ બાજુથી આપણે અર્ધચંદ્રાકાર એટલે કે અર્ધ વર્તુળાકાર બંધ બાંધી દીધો, જેના કારણે ખાડા જેવી રચના થઈ ગઈ મોટી આખી, કે એની અંદર પાણી સંગ્રહિત થઈ શકે છે. કે જે વિસ્તાર ટેકરીવાળો હોય એ જ વિસ્તારની અંદર આપણે બંધ બાંધી શકીએ છીએ. આ ઉપરાંત બંધ બાંધવાને કારણે અમુક જે ખેતીલાયક જમીન હોય છે, એ ખેતીલાયક જમીન બંધોના કારણે નષ્ટ થઈ જાય છે. ઉપરાંત માનવ વસવાટ હોય છે, એ માનવ વસવાટ પણ આ બંધ બાંધવાને કારણે નષ્ટ થતા હોય છે. કેવી રીતે? તો કે જે વિસ્તારની અંદર બંધ બાંધીએ છીએ એ વિસ્તારના પાણીનું પ્રમાણ છે ખૂબ વધારે સમય સુધી રહે, અથવા તો એ પાણી છે ખૂબ પાછળની તરફ રહેનો વિસ્તાર કેવો હોય? તો કે મોટો હોય છે. હવે અમુક ખેતીલાયક જમીન, સારી ફળદ્રુપ જમીનો છે, એ આ બંધની અંદર આવી જતી હોય, કે જેથી કરીને જમીનો પાણીમાં ડૂબી જશે. પાણીમાં ડૂબવાને કારણે એના ઉપર ખેતી થઈ શકતી નથી. આ ઉપરાંત એની નજીકના જે રહેણાંકવાળા વિસ્તારો હોય, કે જે વિસ્તારની અંદર લોકો વસવાટ કરતા હોય, તો એ વસવાટો પણ ખાલી કરાવવામાં આવે છે. કેમ? તો કે ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં પાણી હોય તો આવા વસવાટો ડૂબવાની સંભાવના રહેતી હોય છે. એટલા માટે જ્યારે બંધનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ જે માનવ વસવાટો હોય છે, કે જે ડૂબની અંદર આવતા હોય, પાણી એની અંદર ત્યાં સુધી પાણી પહોંચી જતું હોય, તો આવા વિસ્તારો છે એ વિસ્તારોને દૂર ખસેડવામાં આવે છે. એટલે કે ખેતીલાયક જમીન અને માનવ વસવાટ છે એ નષ્ટ પામે છે. આ ઉપરાંત બંધ બાંધવાને કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે, એનું જે સંતુલન હોય છે, એનું નિવસન તંત્ર હોય છે, એ નષ્ટ થાય છે, એટલે કે નાબૂદ થઈ જાય છે. કેવી રીતે? તો કે બંધ બાંધ્યા એટલે એનો આજુબાજુનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં જે વનસ્પતિઓ રહેતી હોય, વનસ્પતિ ઉગેલી હોય, એ વનસ્પતિ નાશ પામે છે. શા માટે? તો બંધનું પાણી ભરાણું એટલે વનસ્પતિ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે, વનસ્પતિ પાણીમાં ડૂબી જાય છે. પાણીની અંદર ડૂબી જાય ત્યાર પછી વનસ્પતિને ઓક્સિજન મળી શકશે નહીં, વનસ્પતિ જારક શ્વસનની પ્રક્રિયા કરે છે. પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન એ લઈ શકશે નહીં. ઓક્સિજન ન મળવાને કારણે આ જે ડૂબી ગયેલી વનસ્પતિ છે એ કોહવાઈ જાય છે અને એ મૃત્યુ પામે છે, નષ્ટ પામે છે. અને આના કારણે જ્યારે વનસ્પતિઓ કોહવાય છે ત્યારે એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, કે જે ખૂબ જ દુર્ગંધ મારતો હોય છે. અને એ મિથેન વાયુને કારણે, મિથેન ગેસને કારણે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. ગ્રીન હાઉસ અસર માટે મિથેન વાયુ છે એ પણ મુખ્ય જવાબદાર વાયુ છે. આ ઉપરાંત એના સિવાય બંધોના કારણે ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. કેવી કેવી સમસ્યાઓ સર્જાતી હોય છે? તો કે બંધોના નિર્માણને કારણે જે વિસ્થાપિત થયેલા લોકો છે એનો પુનઃ વસવાટ, અને જે ક્ષતિપૂર્તિની સમસ્યાઓ છે, જે ખામીઓ ઉત્પન્ન થઈ છે, એ ખામીઓ છે એ વ્યવસ્થિત રીતે પૂરી થઈ શકતી નથી. કારણ કે જ્યારે બંધ બાંધવામાં આવે છે ત્યારે ઘણા લોકોના મકાનો છે એ પાણીની અંદર ગરકાવ થાય છે, ખેતીલાયક જમીન છે એ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે, તો તેને અહીંયાથી ખસેડવામાં આવે છે. અને પછી એની જે જરૂરિયાતો હોય છે એ જરૂરિયાત સંતોષાતી નથી, જેના કારણે મોટા મોટા હુલ્લડો ઉપડતા હોય છે. કે માની લ્યો કે એક બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો એ બંધના નિર્માણ સમયે જે ગામ છે આખું પાણીના ડૂબની અંદર આવે છે, એટલે એ ગામને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે છે. હવે બને છે એવું કે એ ગામની અંદર જેટલા લોકો વસવાટ કરતા હોય
એ તમામ લોકોના મકાન છે સમાન હોતા નથી, અને જે નવું ગામ બને છે, જે નવી જગ્યાએ એને વસવાટ આપે છે, ત્યાં સરકાર દ્વારા મકાનો આપવામાં આવે છે। હવે એવું બને છે કે માની લ્યો જે સરકાર દ્વારા મકાનો આપવામાં આવ્યા, આવાસ આપવામાં આવ્યા, એ બધા કેવા હતો કે એક જ સમાન હોય છે। હવે આ ગામની અંદર જે એના પહેલા મકાન હતા એ બધાને એક સમાન હોતા નથી, અમુકના મકાન છે એકદમ વ્યવસ્થિત હોય છે। તો હવે એનું જ્યારે સ્થળાંતરણ થાય છે ત્યારે જે ઓલા સામા સરકાર દ્વારા જે મકાનો મળે છે એ મકાન આની સાપેક્ષે કેવા હોય તો કે ખોટદાયક હોય છે, એટલે કે નુકસાન જતું હોય છે। આ ઉપરાંત તો કે અમુક જે ખેતીલાયક જમીનો હોય એની ફાળવણી અન્ય જગ્યાએ કરવામાં આવી છે, કે જે ડૂબમાં ગઈ છે જમીન એ એકદમ ફળદ્રુપ અને નિપજાઉ હતી, જ્યારે સામે એને બીજી જમીન મળે છે એ ફળદ્રુપ અને નિપજાઉ હોતી નથી। તો છેવટે આ લોકોને નુકસાન જાય છે, અને આવા નુકસાનને કારણે જે ક્ષતિપૂર્તિ ન થવાને કારણે જે ખામીઓ ઉત્પન્ન થાય છે એ ખામીઓની પૂર્તતા ન થવાને કારણે ઘણા બધા હુલ્લડો ઉપડતા હોય છે। આવા જે હુલ્લડો છે અથવા તો આવી જે સમસ્યાઓ છે એ જ્યારે ગંગા નદી ઉપર ટિહરી બંધ બાંધવામાં આવ્યો હતો, યાદ રાખજો ગંગા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો કે ટિહરી બંધ। આ ગંગા નદી ઉપર જ્યારે ટિહરી બંધનું નિર્માણ થયું અને આપણી નર્મદા નદી ઉપર જ્યારે સરદાર સરોવર બંધનું નિર્માણ થયું ત્યારે આ જ પ્રકારની સમસ્યા સર્જાણી હતી, અને આ જ પ્રકારના હુલ્લડો છે વિકડા હતા, કે સરકાર એ લોકોની જે માંગ છે એ માંગને પૂરી કરી શકતી નથી, અને જેની ગુણવત્તાવાળી જમીન છે એની સાપેક્ષે ઓછી ગુણવત્તાવાળી જમીન આપે છે, જેથી એ લોકોને સંતોષ મળતો નથી, એને ખોટ જાય છે, નુકસાન જાય છે। સંતોષ ન મળવાને કારણે આ બધા લોકો છે એ ભેગા થઈ અને હુલ્લડોનું સર્જન કરે છે, એમાં મોટા મોટા વિખવાદો પણ ઉપડતા હોય છે, અને ઘણી બધી જગ્યાએ છે એ એવા કોઈ કાર્ય કરવામાં આવતા હોય છે કે જેથી કરી અને જે સરકારી વસ્તુઓ હોય છે, જે સરકારની વસ્તુઓ હોય છે, બસ સ્ટેન્ડ છે કે રેલવે સ્ટેશન છે કે અન્ય જે વસ્તુઓ છે એને સળગાવવામાં પણ આવતી હોય છે, તો સરકારને પણ આવી રીતે ઘણું બધું નુકસાન જતું હોય, બરાબર છે। તો જો આ થયો જળ વિદ્યુત પ્લાન્ટ અથવા તો હાઈડ્રો પાવર પ્લાન્ટ, ત્યાર પછી તો કે આ છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો હતા। હવે તો કે પરંપરાગત જે ઉર્જા સ્ત્રોતો છે એની ટેકનોલોજીની અંદર સુધારા કરવામાં આવે છે અને પરંપરાગત સ્ત્રોત જે છે એને વધુ ઉપયોગી બનાવવામાં આવે છે, કે અગાઉથી છે પરંપરાગત સ્ત્રોત આપણે અગાઉના સમયથી જ એનો ઉપયોગ કરતા આવીએ છીએ, લાંબા સમયથી એનો ઉપયોગ કરીએ છીએ, પણ એ જે ઉર્જા સ્ત્રોત છે એ ઉર્જા સ્ત્રોતની અંદર ટેકનોલોજી દ્વારા નવા નવા સુધારા કરવામાં આવે છે અને એના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। તો ટેકનોલોજીમાં સુધારા થઈ અને જે નવા ઉર્જા સ્ત્રોતો બન્યા છે એમાં પહેલું આવે છે પવન ચક્કી। કોણ આવે છે? પવન ચક્કી, એટલે કે પવન ઉર્જા, કે પવન ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। તો આપણે ખબર છે કે સૂર્યનો પ્રકાશ છે, સૂર્યની ગરમી છે એ જમીન અને જળાશયો ઉપર પડે છે। હવે જ્યારે સૂર્યની ગરમી જમીન અને જળાશયો ઉપર પડે છે ત્યારે જમીન અને જળાશયો એક સમાન રીતે ગરમ થતા નથી, જમીન છે એ ઝડપથી ગરમ થઈ જાય અને ઝડપથી ઠંડી પડી જાય છે, જ્યારે સમુદ્ર અથવા તો અન્ય કોઈ જળાશયો હોય એ જળાશયો ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડા પડે છે, જેના કારણે પવનનું નિર્માણ થાય છે। દાખલા તરીકે માની લ્યો કે દિવસ દરમિયાન જમીન ઝડપથી ગરમ થઈ ગઈ, સમુદ્ર ધીરે ધીરે ગરમ થશે, એટલે જમીન ગરમ સમુદ્ર ઠંડો, એટલે દિવસ દરમિયાન ઠંડા વિસ્તારથી પવનો ગરમ વિસ્તાર તરફ આવે છે, એટલે દિવસ દરમિયાન પવનની ગતિ કઈ બાજુથી હશે તો કે સમુદ્ર તરફથી જમીન બાજુ, રાત્રિ દરમિયાન જમીન એકદમ ઝડપથી ઠંડી પડી ગઈ જ્યારે સમુદ્ર ધીરે ધીરે ઠંડો પડે છે, એટલે રાત્રે સમુદ્ર ગરમ હશે જમીન ઠંડી હશે, તો રાત્રિ દરમિયાન પવન કઈ બાજુ હશે તો કે જમીનથી સમુદ્ર તરફ હોય છે। તો આવી રીતે પવનનું નિર્માણ થાય છે અને આ પવન ઉર્જા છે, પવન છે એનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ। અગાઉના સમયની અંદર પણ આ પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્યો કરવા માટે થતો
तो दाखला तरीके पानी खेचवानो पंप होय तो एनी अंदर पण पवन ऊर्जानो उपयोग करता था, अथवा तो जे पवनचक्कीनी जे चक्रीय गति छे, पवनचक्की फरे छे એનો ઉપયોગ કરી અને કૂવામાંથી પાણી ખેંચવા માટે એ લોકો આ પવનચક્કીનો અથવા તો પવન ઉર્જાનો ઉપયોગ કરતા હતા. હવે આપણે જે આ પવન ઉર્જા છે એ પવન ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ, તો એના માટે પવનચક્કી ઉપયોગમાં લેવાય છે. કે જે પવનચક્કી હોય છે એ પવનચક્કીની મદદથી આપણે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. આ પવનચક્કી છે એ પાંખિયાવાળી હોય છે. કેવી હોય છે? તો કે પાંખિયાવાળી એક વચ્ચેના ભાગની અંદર છે, આ ત્રણે ત્રણ જે પાંખિયા હોય છે એ પાંખિયાઓને અંદર ગોઠવેલા હોય છે. આ ઉપરાંત એ જે પાંખિયાઓ છે એને કોઈ જડિત આધાર સાથે, એટલે કે એકદમ મજબૂત આધાર સાથે ગોઠવી દેવામાં આવે છે. આવી રીતે પવનચક્કીની રચના હોય છે કે જે પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને એનું રૂપાંતરણ છે એ વિદ્યુત ઉર્જાની અંદર કરે છે. હવે જ્યારે પવનચક્કી ઉપર પવન આવશે એટલે જે પવનચક્કીના પાંખિયા છે પાંખિયા ફરે છે, જેના કારણે જે વિદ્યુત જનરેટર છે એ જનરેટર છે એ જનરેટરનું ટર્બાઇન ફરશે. પવન આવ્યો પૈડો કોના ઉપર? તો પાંખિયા ઉપર. પાંખિયા ફર્યા જેના કારણે ટર્બાઇન દ્વારા જે પવન ઉર્જા છે એ પવન ઉર્જાનું રૂપાંતરણ કોની અંદર થઈ જાય છે? તો કે વિદ્યુત ઉર્જાની અંદર થઈ જાય છે. એટલે આવી રીતે પવનચક્કીની મદદથી આપણે વિદ્યુત ઉર્જા છે ટર્બાઇન ફેરવીને મેળવી શકીએ છીએ. પણ હવે એક પવનચક્કી હોય તો એક પવનચક્કીનું ટર્બાઇન ખૂબ જ નાનું હોય છે. એક પવનચક્કીની સ્થાપના કરી તો ટર્બાઇન કેવું હોય? ખૂબ જ નાનું હોય છે, આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, એટલે કે એમાંથી વધારે ઉર્જા મળી શકતી નથી. તો એક પવનચક્કીનું આઉટપુટ નાનું હોવાને કારણે એમાંથી ઉર્જા છે એ આપણે વધારે મળતી નથી, જેથી કરી અને એક પવનચક્કીનો ઉપયોગ આપણે વ્યવસાયિક ધોરણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરી શકીએ નહીં. આપણે એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે લાઇટ બિલ નથી ભરવું, મારે મારે ઘરની આગળ છે પવનચક્કીની સ્થાપના કરી લેવી છે, હું એમાંથી ઉર્જા મેળવીશ, તો એ મેળવી શકાતી નથી. શા માટે? તો કે એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ નાનું હોય એટલે એમાંથી મળતી જે વિદ્યુત ઉર્જા છે એ ખૂબ જ ઓછી હોય છે, જેથી કરી અને વ્યવસાયિક ધોરણે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો કોઈ એક વિસ્તારની અંદર એકી સાથે ઘણી બધી પવનચક્કીઓ સ્થાપવામાં આવે છે અને એમાંથી પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે, જેને પવનચક્કી ફાર્મ અથવા તો પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે. કોઈ એક આખો ચોક્કસ એવો વિસ્તાર નક્કી કરવામાં આવે કે જે વિસ્તારની અંદર ઘણી બધી પવનચક્કીઓની સ્થાપના કરવામાં આવે છે. પરિણામે આ જે પવનચક્કી છે એ પવનચક્કી સ્થાપના કરવામાં આવી એ આખે આખો જે વિસ્તાર છે એ વિસ્તારને પવન ઉર્જા ફાર્મ કહેવામાં આવે છે. પછી એ જેટલી બધી પવનચક્કીઓ છે એ બધા એના આઉટપુટ છે એકબીજા સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે, સાંકળી લેવામાં આવે છે, એટલે દરેકમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા છે એક જગ્યાએ સંગ્રહિત થાય, એટલે પરિણામે એ વિદ્યુત ઉર્જા કેવી હશે? તો કે વધારે હોય છે. અને એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે ઉર્જા મેળવવા માટે કરી શકીએ છીએ. જો એક પવનચક્કી હોય તો એનું આઉટપુટ ખૂબ નાનું હોય, પણ એક સાથે ઘણી બધી પવનચક્કીઓને સ્થાપિત કરવામાં આવે છે એને પવન ઉર્જા ફાર્મ કહે છે. હવે એ બધાયના આઉટપુટ છે એકબીજા સાથે જોડી દેવામાં આવે, પરિણામે વિદ્યુત ઉર્જા કેવી મળશે આપણને? તો કે ખૂબ જ વધારે મળે છે. અને એ ઉર્જાનો ઉપયોગ આપણે વ્યવસાયિક ધોરણે કરી શકીએ છીએ. તો આવી રીતે પવન ઉર્જા છે એ પવન ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે વધારે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે પવનચક્કીની સ્થાપના થાય છે અથવા તો પવનચક્કીમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં પર્યાવરણને કોઈ જાતનું નુકસાન થતું નથી, બરાબર? એમાંથી કોઈ જાતનું પ્રદૂષણ ફેલાશે નહીં. આ ઉપરાંત તો કે જે પવનચક્કી છે એ પવનચક્કીની મદદથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ એમાં પવનનો ઉપયોગ થાય છે, તો એ ફરી પાછું પ્રાપ્ત થનારું છે, એટલે પુનઃ અપ્રાપ્ય નહીં પણ કેવું થશે? પુનઃ પ્રાપ્ય છે. આ ઉપરાંત એમાંથી આપણને વારંવાર ક્યાંય ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. આપણે એકવાર પવનચક્કીની સ્થાપના કરી નાખી છે તો એમાંથી લાંબા સમય સુધી આપણને
विद्युत ऊर्जा प्राप्त થતી રહે છે તો સામે આ પવનચક્કી છે એને લાભ છે તો સામે ગેરલાભ પણ હોઈ શકે છે કેવા કેવા ગેરલાભ હોઈ શકે છે તો કે પવનચક્કી છે એ કોઈ નિશ્ચિત વિસ્તારમાં જ સ્થાપિત કરી શકાય છે કોઈ એક ચોક્કસ વિસ્તાર હોય એની અંદર જ સ્થાપિત કરી શકાય છે કે જે વિસ્તારની અંદર 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાતો હોય 15 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપે પવન ફૂંકાતો હોય એવા જ વિસ્તારની અંદર આપણે પવનચક્કી સ્થાપી શકીએ છીએ એટલે પવનચક્કીની સ્થાપના એવા વિસ્તારમાં કરવામાં આવે છે કે જે વિસ્તારની અંદર વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય બરાબર ને વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હશે તો જે પવનચક્કી કાર્યરત રહી શકે છે નહીતર રહી શકતી નથી આ ઉપરાંત તો કે જ્યારે પવનચક્કીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે એમાં ખૂબ બહોળી માત્રામાં પૈસાનો ઉપયોગ થાય છે એટલે ખર્ચ કેવો હોય છે ખૂબ જ વધારે હોય છે પવનચક્કી સ્થપાઈ ગઈ ત્યાર પછી એની અંદર છે એ સંગ્રહ કરવા માટે ટેકારૂપ સગવડો હોવી જોઈએ કે આપણે પવનચક્કીની મદદથી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી તો એ વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવાની ટેકારૂપ સગવડો પણ હોવી જોઈએ કે જ્યારે પવન ફૂંકાતો ન હોય તો એવા સમયગાળા દરમિયાન આપણે જે વિસ્તારો છે એ વિસ્તારોને ઊર્જા પહોંચાડી શકીએ છીએ આ ઉપરાંત તો કે એમાં ખૂબ મોટી માત્રામાં જમીનની જરૂર પડશે સેની પવન ઊર્જા ફાર્મ સ્થાપવું છે તો નાની અમથી જગ્યામાં સ્થાપી શકાય ને એક મેગાવોટ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવી હોય તો આપણે 2 હેક્ટર જમીનની જરૂર પડે છે કેટલી તો કે 1 મેગાવોટ જેટલી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવી હોય ને તો 2 હેક્ટર જેટલી જમીનની જરૂર પડે છે તો આ પવન ઊર્જા ફાર્મ છે ખૂબ મોટું હોય છે તો એની અંદર છે ખૂબ વધારે જમીનની જરૂરિયાત રહેતી હોય છે આ ઉપરાંત તો કે આ પવનચક્કી આપણે સ્થાપી લીધી છે ત્યાર પછી ઘણી બધી કુદરતી ઘટનાઓ પણ બનતી હોય છે તમને ખબર હોય તો કેવી કેવી ઘટનાઓ બને છે તો કે માની લો કે વરસાદ આવ્યો કે વાવાઝોડું આવ્યું કે ભૂકંપ આવ્યો કે સૂર્યપ્રકાશ કે ભેજ કે આ બધી ઘટનાઓ બને છે તો હવે આવી ઘટનાઓ છે આ પવનચક્કીને નુકસાન પહોંચાડી શકે છે તો એના માટે એના સંરક્ષણની અંદર ખૂબ વધારે માત્રામાં ખર્ચ રહે છે તો આ થાય છે એના ફાયદા અને ગેરફાયદા તમને પ્રશ્ન પૂછાય કે પવનચક્કીના ફાયદા અને ગેરફાયદા જણાવો અથવા તો ટૂંકમાં પૂછાય તો પણ તમારે પવનચક્કીની માહિતી આપી અને એના ફાયદા અને ગેરફાયદા લખવા જોઈએ તો ફાયદાની અંદર તમે શું લખશો તો કે એકવાર ખર્ચ કરી લીધા પછી વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી એ પર્યાવરણને કોઈ જાતનું નુકસાન પહોંચાડતું નથી ત્યાર પછી તો કે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે કારણ કે સતત ને સતત પવનની ગતિ ચાલુ જ હોય છે પવન આપણને કોઈ દિવસ ના ન પાડે કે કાલે તે બહુ મારો ઉપયોગ કર્યો તો આજે હું નહીં આવું એવું ન હોય સતત ને સતત પવન ફૂંકાતો હોય છે તો આ એના ફાયદાની અંદર આવશે હવે એના ગેરફાયદા આવે છે તો કે જ્યારે પવનચક્કીની સ્થાપના કરવી હોય ત્યારે એમાં ખૂબ બહોળા પ્રમાણમાં ખર્ચની જરૂરિયાત રહે છે પૈસા કેવા જોશે તો કે ખૂબ જ વધારે ભલે એકવાર ખર્ચ કર્યા પછી કંઈ જરૂર નહીં દે પણ એ ખર્ચ કરવો એ જ મોટી સમસ્યા છે કારણ કે ખૂબ મોટો ખર્ચ થાય છે પૈસા છે એ ખૂબ વધારે માત્રામાં જોઈએ છીએ આ ઉપરાંત જમીનની વ્યવસ્થા છે જાજી હોવી જોઈએ કે આખું પવન ઊર્જા ફાર્મ સ્થાપવું છે તો ખૂબ વધારે જમીનની જરૂર પડે છે એક મેગાવોટ જેટલી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવી હોય તો એની અંદર 2 હેક્ટર જેટલી જમીનની જરૂર પડે છે એમાં ટેકારૂપ સગવડો હોવી જોઈએ કેવી કેવી તો કે વિદ્યુત ઊર્જાનો સંગ્રહ થઈ શકે એવી ટેકારૂપ સગવડો કે જ્યારે પવન ફૂંકાતો ન હોય અને પવનચક્કીઓ છે ફરતી ન હોય ત્યારે આપણે વિદ્યુત ઊર્જા મેળવી શકીએ પછી તો કે એવા જે વિસ્તારોની અંદર આપણે પવનચક્કી સ્થાપી શકીએ છીએ કે જે વિસ્તારોમાં મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય આ ઉપરાંત તો કે પવનચક્કીની ચક્રીય ગતિ કરવા માટે એટલે કે પવનચક્કીને ફરવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ તો કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે જો પવનની ગતિ છે એ પ્રતિ કલાકે 15 કિલોમીટર કરતાં વધારે હશે તો જ પવનચક્કી ફરી શકે છે ને તો જ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય આ ઉપરાંત કુદરતી ઘટનાઓ
જેવી કે વરસાદ, તેજ, વાવાઝોડું, ભૂકંપ આવી બધી ઘટનાઓ છે એનાથી પવનચક્કીને સુરક્ષિત રાખવી એમાં વધારે માત્રામાં ખર્ચ થતો હોય છે. બરાબર છે? તો આ થઈ પવનચક્કીની મર્યાદાઓ અથવા તો એના ગેરફાયદા. હવે તમારી પાઠ્યપુસ્તકની અંદર એક નોંધ આપેલી છે, એ નોંધ પણ તમારે કરવાની છે. પ્રવૃત્તિ આપેલી છે અથવા તો વાંચવા જેવું આપેલું છે એને પણ તમારે તૈયાર કરવાનું છે, કારણ કે એની અંદરથી પણ તમને પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ડેનમાર્ક દેશ છે, એ ડેનમાર્ક દેશને પવનનો દેશ કહેવામાં આવે છે. શા માટે? તો કે ડેનમાર્કની અંદર વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકની વધુ કલાકથી વધુ ઝડપે ફૂંકાય છે. એટલા માટે ડેનમાર્ક દેશ છે એ ડેનમાર્ક દેશને પવનનો દેશ કહેવામાં આવે છે. એ દેશની ઉર્જાની જેટલી જરૂરિયાત છે, જેટલી માંગ છે, એમાંથી 25% જથ્થો છે ઉર્જાનો, 25% ભાગ છે એ આ પવન ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. ડેનમાર્કને પવનનો દેશ કહેવાય છે. આ દેશમાં જેટલી ઉર્જાની જરૂરિયાત છે એમાંથી 25% કરતાં વધારે ઉર્જા આ પવન ચક્કી દ્વારા અથવા તો પવનની મદદથી મેળવવામાં આવે છે. બરાબર ને? તો કે હા, તો જર્મની છે એ જર્મની દેશની અંદર જે પવનચક્કીઓ સ્થાપવામાં આવ્યું છે એ પવનચક્કીઓની અંદર કુલ આઉટપુટ છે, કુલ આઉટપુટ એટલે ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા, એ કુલ આઉટપુટની અંદર જર્મની પહેલા સ્થાને આવે છે. એટલે કે જર્મની દેશ છે એ અગ્રણી છે, અગ્રણી છે એટલે પ્રથમ સ્થાન ધરાવે છે. જો ડેનમાર્કની અંદર પવનચક્કીઓ તો છે, પવનની ઝડપ પણ વધારે જ છે, તેમ છતાં પણ જર્મની પ્રથમ ક્રમે આવે છે. શા માટે? તો કે એનું જે પવનચક્કીઓનું આઉટપુટ છે એ આઉટપુટ કેવું છે, ખૂબ જ વધારે છે. એટલે કે એમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા જે કેપેસિટી છે એ કેવી હશે, તો કે ખૂબ જ વધારે હશે. કુલ આઉટપુટમાં જર્મની અગ્રિમ સ્થાન એટલે કે પ્રથમ સ્થાને છે. જ્યારે પવનચક્કીની મદદથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આપણા દેશનું સ્થાન 5મું છે. કેટલામું છે? 5મું છે. તો પ્રશ્ન યાદ રાખજો, પવનનો દેશ કોને કહેવામાં આવે છે? તો કે ડેનમાર્કને. ડેનમાર્કની અંદર વિદ્યુતની જરૂરિયાતમાંથી કેટલા ટકા જરૂરિયાત પવન ઉર્જા દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે 25% કરતાં વધારે. જર્મની દેશનો કુલ આઉટપુટ વધારે, સૌથી વધારે છે. એટલે આઉટપુટની બાબતે જર્મનીને અગ્રિમ સ્થાન આપેલું છે. આ ઉપરાંત પવન ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં ભારત દેશનું સ્થાન કેટલામું છે? તો કે 5મું છે. આપણો દેશ 5મા ક્રમે આવે છે પવનચક્કીની મદદથી ઉર્જા ઉત્પન્ન કરવામાં. હવે આપણા દેશની અંદર જેવી રીતે પવનો ફૂંકાય છે એ પવનોનો સંપૂર્ણ ઉપયોગ કરી અને જો આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ, જે પ્રમાણે આપણા દેશમાં પવન ફૂંકાય છે એ પવનનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી અને આપણે પવનચક્કીની મદદથી વિદ્યુત ઉર્જા મેળવીએ તો લગભગ 45,000 મેગાવોટ જેટલી ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બધી પવન ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ તો કેટલી ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ? તો કે લગભગ 45,000 મેગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા છે આપણે મેળવી શકીએ છીએ. આપણા દેશનું જે તમિલનાડુ રાજ્ય છે એ તમિલનાડુ રાજ્યની અંદર કન્યાકુમારી નજીક આપણા દેશનું સૌથી મોટું પવન ઉર્જા ફાર્મ આવેલું છે. યાદ રાખજો, આપણા દેશના તમિલનાડુ રાજ્યના કન્યાકુમારી સ્થળ નજીક ભારતનું સૌથી મોટું પવન ઉર્જા ફાર્મ આવેલું છે અને એ ફાર્મની અંદર 380 મેગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની કેપેસિટી છે. કેટલી? 380 મેગાવોટ જેટલી. તો પવનનો દેશ એટલે ડેનમાર્ક. શું આવશે? ડેનમાર્ક. આઉટપુટમાં અગ્રિમ સ્થાન કોનું છે અથવા તો કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? તો કે જર્મની. ડેનમાર્કની પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની કેપેસિટી તો કે દેશની જેટલી જરૂરિયાત છે એના 25% કરતાં પણ વધારે. પવન ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં ભારતનું સ્થાન તો કે 5મું. બરાબર ને? ત્યાર પછી આપણે કુલ જે પવન ઉર્જા છે એનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા મેળવીએ તો
તો કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે તો કે 45000 મેગાવોટ જેટલી ભારતનું સૌથી મોટું પવન ઉર્જા ફાર્મ ક્યાં આવેલું છે તો કે તમિલનાડુ રાજ્યના કન્યાકુમારીની નજીક એ પવન ઉર્જા ફાર્મની વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની કેપેસિટી કેટલી છે તો કે 380 મેગાવોટ જેટલી બરાબર તો આ થઈ ગયું તમારું પવન ઉર્જા કમ્પ્લીટ તો જોવો જોઈએ આજે આપણે બે મુદ્દાનો અભ્યાસ કર્યો જળ વિદ્યુત પ્લાન્ટ અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટ અને પવન ઉર્જા બરાબર હજી આપણા મુદ્દા છે ઘણા બધા બાકી રહી જાય છે તો ચાલો જોઈએ મિત્રો આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા કરીએ છીએ પૂર્ણ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.